મિથુન રાશિનું સાપ્તાહિક રાશિફળ. લાંબા અંતરની યાત્રા પર જવાના ચાન્સ રહેશે. કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ ઓછી થશે. મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી. 26 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી. મિથુન રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળ રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જોઈએ તમારા ઓગસ્ટ મહિનાનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે. જાણો આપનું ઓગસ્ટ મહિનાનું સાપ્તાહિક રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યાં કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો. આવો જાણીએ મિથુન રાશિનું સાપ્તાહિક રાશિફળ. સપ્તાહની શરૂઆતમાં તમે સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. રોગના ડરથી તમે ઊંઘ ગુમાવશો. કાન સંબંધિત સમસ્યાઓને કારણે ઘણી પરેશાની થશે. તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે. જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન. નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માન લક્ષ્મીની કૃપા. આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર. કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ. તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં. મિથુન રાશિ સપ્તાહની શરૂઆત તમારા માટે સકારાત્મક રહેશે. અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં સફળતા મળવાની સંભાવના રહેશે. તમે સમાજમાં તમારું સ્થાન બનાવવામાં સફળ થશો. લાંબા અંતરની યાત્રા પર જવાના ચાન્સ રહેશે. કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ ઓછી થશે. સહકર્મીઓ સાથે સહકારી વ્યવહાર વધારવાનો પ્રયાસ કરો. લોકોને આવકના નવા સ્ત્રોતો પર ધ્યાન આપવાની જરૂર પડશે. સપ્તાહના મધ્યમાં ગ્રહ ગોચર તમારા માટે સંઘર્ષપૂર્ણ રહેશે. મહત્વપૂર્ણ કામમાં વિવિધ અવરોધો આવશે. પોતાના સમસ્યાઓને લાંબા સમય સુધી વધવા ન દો. તેમની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જાહેર કરશો નહીં. કાર્યક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. સમજદારીથી કામ કરો. વ્યાપાર ક્ષેત્રે ધીમી ગતિએ નફો મળવાની સંભાવના રહેશે. સપ્તાહના અંતમાં ગ્રહો તમને મિશ્ર પરિણામ આપશે. નિર્માણમાં અવરોધો આવશે. કોઈ પણ પ્રકારના વાદવિવાદથી બચો. તમારી સમસ્યાઓથી વાકેફ રહો. સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો. કોઈ પણ ખોટું કામ કરવાથી બચો. કાર્યસ્થળમાં મૂંઝવણ ન થવા દો. તમારા વરિષ્ઠ અને નજીકના સાથીદારો સાથે તાલમેલ જાળવી રાખો. તમારી ખામીઓ અન્ય લોકો સમક્ષ પ્રગટ થવા દો. આર્થિક સપ્તાહની શરૂઆતમાં નાણાકીય ક્ષેત્રમાં આવકના જૂના સ્ત્રોતો પર વધુ ધ્યાન આપવું પડશે. મહેનતના પ્રમાણમાં પૈસાની આવક ઓછી થશે. જૂના દેવા ચૂકવામાં તમને મુશ્કેલીનો અનુભવ થશે. આવક વધારવાના પ્રયાસો ફળદાયી ન હોવાથી તમે દુઃખી રહેશો. સપ્તાહના મધ્યમાં નાણાકીય બાબતો અંગે સમજી વિચારીને નિર્ણય લેવો. મિલકત સંબંધિત કામ ઉતાવળમાં કરાવવા માટે તમારે દોડધામ કરવી પડશે. કામ પૂરા થવાની થોડી સંભાવના બની શકે છે. સપ્તાહના અંતમાં માતા પિતા તરફથી આર્થિક મદદ મળવાના સંકેતો છે. મહેમાનોના આવવાથી ઘર ખર્ચમાં વધારો થશે. લોકોને આવકમાં અચાનક આર્થિક લાભ થઈ શકે છે. કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે. મિલકત સંબંધિત વિવાદોને ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરો. ભાવનાત્મક સપ્તાહની શરૂઆતમાં કોઈ પ્રિય વ્યક્તિ સાથે બિનજરૂરી મતભેદ થઈ શકે છે, જેના કારણે તમે પાછળથી ઉદાસી અને પસ્તાવો કરશો. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. પરસ્પર સંબંધોમાં પરિવર્તન આવશે. એકબીજા પર વિશ્વાસ વધશે. સપ્તાહના મધ્યમાં લવ મેરેજનું આયોજન સફળ થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. વિવાહિત જીવનમાં તણાવ ટાળવાનો પ્રયાસ કરો. ધીરજ જાળવી રાખો.
પરિવારમાં મહેમાનના આગમનથી ખુશીઓ આવશે. તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીની પ્રવૃત્તિઓને લઈને મન શાંત રહેશે. તમારી ધીરજ જાળવી રાખો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. તમારા સાસરી પક્ષના લોકોને જોઈને તમે ખૂબ જ ખુશ થશો. સકારાત્મક વિચાર પ્રેમ સંબંધોમાં વધુ ઉગ્રતા લાવશે. શંકાસ્પદ પરિસ્થિતિઓ ટાળો. સપ્તાહના અંતમાં વિવાહિત જીવનમાં નાની નાની બાબતો પર મતભેદ થઈ શકે છે. એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. ભાઈ બહેન સાથે ફરવાની યોજના બની શકે છે. સ્વાસ્થ્ય. સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર પડશે. તમારું મનોબળ નબળું પડવા દો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ તેમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સકારાત્મક રહો. તમારો રોગ જલ્દી ઠીક થઈ જશે. તમે સ્વસ્થ ઘરે પાછા આવશો. જલ્દી ઘરે પરત ફરશે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેશે. શરીરમાં શરદી વગેરેની ફરિયાદ થઈ શકે છે. માનસિક તણાવથી બચો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે તમારા સ્વાસ્થ્યને લઈને ઉદાસ રહેશો. તમારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. અઠવાડિયાના અંતે ખાવા પીવાનું ટાળો. ગળા અને કાનને લગતી બીમારીઓથી સાવધાન રહેવું. નકારાત્મક વિચારોથી દૂર રહો. સંતુલિત જીવનશૈલી અનુસરો અને ગુસ્સો ટાળો. વેનેરિયલ રોગના સંકેતો મળી રહ્યા છે. કોઈ પણ ખોટું કામ વર્તન કરવાથી બચો. ઉપાય. ઘરમાં ભાઈએ સૌપ્રથમ ઘરે બનાવેલી રોટલી ગાયને ખવડાવી અને ભગવાન ગણેશના મંત્રનો પાઠ કરવો. વડના વૃક્ષો વાવો. નોંધહીન આપવામાં આવેલા ઉપાયોમાં બધા જ કરવાનું જરૂરી નથી. તમારી ક્ષમતા મુજબ આપવામાં આવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવી શકો છો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર